અંબાજીમાં એક સપ્તાહ અગાઉ પોલીસની બેદરકારીને લીધે નવજાત શિશુનું માતાના ગર્ભમાં જ મોત નિપજવાના આક્ષેપ ઉઠવા પામ્યા છે. ત્યારે આ તમામ ઘટનાની ન્યાયિક તપાસ માટે ડીસાના રબારી સમાજ દ્વારા આજે નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અંબાજીના રાધાબેન પીરાજી રબારીને એક સપ્તાહ અગાઉ પ્રસૂતિની પીડા ઉપડતા અંબાજી બાદ વધુ સારવાર અર્થે પાલનપુર લઈ જવામાં આવી રહ્યા હતા. જે અંબાજી પોલીસ દ્વારા માસ્ક ન પહેરવાના મુદ્દે ગાડી પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી, જેથી મહિલાની તબિયત અચાનક જ લથડી જતા પાલનપુર બાદ મહિલાને ધારપુર લઈ જઈ ઓપરેશન કરી ડિલિવરી કરતાની સાથે જ બાળક માતાના પેટમાં જ મૃત્યુ પામ્યું હતું. આથી મહિલાના પરિવારજનોએ પોલીસની બેદરકારીના લીધે મોત નિપજવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. તેથી એક સપ્તાહ બાદ પણ જવાબદાર પોલીસ સામે કોઈ કાર્યવાહી ન થતા શ્રી ગોપાલ રબારી સમાજ સેવા સંગઠન ડીસા બનાસકાંઠા દ્વારા ડીસાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી હતી. આ અંગે ડીસા ગોપાલ સેના પ્રમુખ સાગર જોટાણાએ જણાવ્યું હતું કે પોલીસે માનવતાને નેવે મૂકી પ્રસૂતા મહિલાને રોકી રાખતા બાળકનું મોત નિપજ્યું હતું, જેથી ન્યાયિક તપાસ માટે ગૃહમંત્રી સહિતને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને આગામી સમયમાં જો પોલીસ દ્વારા ન્યાયિક તપાસ કરવામાં નહીં આવે તો બનાસકાંઠા ગોપાલસેના ન્યાયની માંગણી સાથે અંબાજી પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેસી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનનો માર્ગ અપનાવશે. ગયા રવિવારે અંબાજી ખાતે જે દુઃખદ ઘટના બની એના સંદર્ભે આજે અમે ગોપાલ સેવા રબારી સમાજ સંગઠન ડીસા દ્વારા આજે નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. અને જે સારવાર દરમિયાન જે બાળકનું મોત થયું હતું એની સામે જે પોલીસ કર્મચારીઓએ જે રસ્તામાં હેરાનગતી કરી હતી એના સામે કાયદેસરના પગલાં ભરી અને એક સાચી ન્યાય અને તપાસ થાય એના બાદ આજે આવેદનપત્ર આપ્યું છે અને સરકારશ્રીને રજૂઆત કરી છે. જો આવેદનપત્ર આપ્યું છે અને જો ટૂંક સમયમાં જો ન્યાય નહીં મળે તો અમે અંબાજી પોલીસ સ્ટેશન આગળ ગોપાલ સેના સંગઠન દ્વારા કોરોના વાયરસ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સના આધારે અમે ધરણા ઉપર અંબાજી પોલીસ સ્ટેશન ખાતે ઉતરીશું. વિકાસ પ્રજાપતિ સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા.